भारत जेवा विकासशील देशना लोको मा आपत्ति सामे लड़वानी तैयारी अने समझ ऊंची होवाने कारणे दर वर्षे आवती कुदरती आपत्तिओथी जानमालनी खूब ज ताराजी सर्जाय छे। आपणा देशमां गुजरात राज्यमां 26 जान्युआरी 2001 ना कच्छना भूकंपमां लगभग 14,000 लोकोना मृत्यु थया हता। राज्यमां कच्छ सौराष्ट्रना गामों अने शहरोमां आश्रे 2,33,000 घरो नाश पाम्या हता अने लगभग 10,00,000 जेटला घरोने नुकसान थयुं हतुं। आमानुं मोटा भागनुं नुकसान जुदी जुदी सामग्रीथी बंधायेला घरोनी नबळी कामगीरीने कारणे थयुं हतुं। साधारण रीते आ विस्तारोमांनुं मोटा भागनुं बांधकाम स्थानिक कारीगरो द्वारा अहीं ज मळता पत्थर ईंट માટી લાકડું નળિયા જેવી સ્થાનિક સામગ્રીથી થતું હોય છે। મોટા ભાગના કારીગરો ભૂકંપ પ્રતિરોધક બાંધકામની ટેકનિકની જાણકારી અને વપરાશથી અજાણ હોય છે। વધુમાં અહીંના લોકોને પણ આપત્તિ પ્રતિરોધક મકાનો બાંધવા માટેની યોગ્ય ટેકનોલોજીની જાણકારી હોતી નથી અને એ જ કારણે એ સૌ બાંધકામમાં વપરાતી સામગ્રીને દોષ દે છે, જ્યારે એ નુકસાન અવૈજ્ઞાનિક બાંધકામ પદ્ધતિને કારણે થયું હોય છે। પોસ્ટર પ્રદર્શન, મોડેલ દ્વારા નિદર્શન, તાલીમ આ બધાના ઉપયોગ દ્વારા સમાજના બધા જ વર્ગોમાં જાણકારી ફેલાવી આ ગેરસમજ દૂર કરી શકાય છે। હલતા ટેબલના તુલનાત્મક પ્રયોગ દ્વારા પણ સામાન્ય માણસનું આ બાંધકામ પદ્ધતિમાં વિશ્વાસ પેદા કરી શકાય છે। ઇસકા ઉદ્દેશ બડી મહત્વ હૈ। કઈ બાર જો હમ અપની જનતા કો બતાના ચાહતે હૈ શબ્દો કે દ્વારા ઉસકા ઉતના પ્રભાવ નહીં પડતા जितना कि आँख से देखे हुए कार्यों का प्रभाव पड़ता है। इस शेक टेबल टेस्ट में ये चीज़ दिखाई गई है कि जो हमारे चिनाई वाले जितने भी तरीके हैं, चाहे वो पत्थर का हो, चाहे वो ईंटों का हो, कंक्रीट ब्लॉक का हो, हम यदि उसके स्पेसिमेन मॉडल बना करके और ये दिखाएं कि देखो भाई ये तो ट्रेडिशनल है, इस प्रकार से आप लोग बनाते हैं, लेकिन इसमें आप ये अगर और चीज़ें डाल दें जो कि भूकंप अवरोधी हैं या चक्रवात अवरोधी हैं और उनको हम दिखाएं एक बारी दोनों को बराबर बराबर टेस्ट करके कि देखिए जो आपका ऑर्डिनरी तरीके से बनाया हुआ है सामान्य तरीके से वो तो गिर गया और जो हमारा परिष्कृत तरीके से बनाया गया इम्प्रूव वर्जन जो बनाया गया वो नहीं गिरा, तो एक उनके मस्तिष्क पे तुरंत ही उसका प्रभाव पड़ता है देखने का। આ પ્રયોગ માટે 6 મીટર લાંબુ અને 3.5 મીટર પહોળું RCC નું એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું, જેને રોલર પર મૂકવામાં આવ્યું અને ટ્રેક્ટરથી મરાતા ધક્કાને કારણે બાંધેલા મકાન પર થતી અસર એક્સેલરોમીટર અને કમ્પ્યુટર વડે માપવામાં આવી। ના ભૂકંપમાં પારંપરિક મકાનોમાં ખૂબ નુકસાન થવાથી મોટા ભાગના લોકોએ પથ્થરથી બાંધેલી દિવાલો અને નળિયાવાળા છાપરાના મકાનો બનાવવાનું છોડી દીધું છે। ભૂકંપ પછી બધા લોકો કોલમ બીમ અને RCCના છાપરાવાળા ઈંટથી બનાવેલા મકાનો જ પસંદ કરે છે, પરંતુ આ ઘરો મોંઘા અને આબોહવાને પ્રતિકૂળ હોય છે। પારંપરિક અને ભૂકંપ પ્રતિરોધક ઘરો પર ભૂકંપની અસર માપવા માટે હલતા ટેબલનો પ્રયોગ કરવામાં આવ્યો। મારી જમણી બાજુએ એક પારંપરિક ઘર છે કે જેની દિવાલો પથ્થર સિમેન્ટમાં બનેલી છે અને જેનું છાપરું મેંગ્લોરી નળિયાનું છે, જેમાં મેંગ્લોરી નળિયા લાકડા ઉપર મૂકવામાં આવ્યા છે। આ બીજું જ ઘર છે જે ધરતીકંપ માટે બનાવવામાં આવેલું છે, એ પારંપરિક ઘર જેવું જ દેખાય છે, પણ આની પથ્થરની દિવાલોમાં દર 10 ચોરસ ફૂટમાં એક એક હેડર કે ફૂસ્ટોન મૂકવામાં આવેલો છે। આની બધી જ દિવાલો એક સાથે ઉપાડવામાં આવી છે, ધરતીકંપને માટે આના દરેક ખૂણામાં ચણતરમાં જ એક એક સળિયો લેવામાં આવેલો છે। બધી જ દિવાલોની ઉપર એક RCCનો 2 સળિયાવાળો બેન્ડ મૂકવામાં આવ્યો છે અને દરવાજા બારી ઉપરના જે લિન્ટલ છે
એમાંથી પણ બબ્બે સળિયા કાઢી અને આ બેન્ડ જોડે જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત કરાની દિવાલની ઉપર પણ બેન્ડ નાખવામાં આવ્યો છે બે સળિયાવાળો, કે જે બેન્ડ છાપરાના લેવલના બેન્ડ જોડે જોડવામાં આવ્યો છે. કરાની દિવાલની ઉપર જે કુંભીની દિવાલ છે એને ધરતીકંપ માટે મજબૂત કરવા માટે છાપરાના લેવલના બેન્ડમાંથી એક સળિયો કાઢવામાં આવ્યો છે કે જે કુંભીની દિવાલમાં ચણતરમાં લઈ લીધેલો છે. છાપરાની તાકાત વધારવા માટે છાપરાની નીચે જ્યાં વળીઓ લગાડેલી છે ત્યાં વિકર્ણમાં તાર બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત છાપરાના લેવલે નળિયા પડી ન જાય ધરતીકંપમાં એને માટે ખાસ જસ્તી તાર બાંધવામાં આવ્યો છે. બંને મકાનોને ટ્રેક્ટરથી ધક્કા મારવામાં આવ્યા. પારંપરિક ઘરમાં થોડા જ ધક્કામાં ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં આડી તિરાડો પડી, જ્યારે પૂર્વ અને પશ્ચિમ બાજુની દિવાલોમાં બારી પાસે ત્રાસી તિરાડો પડવાનું શરૂ થયું. ભૂકંપ પ્રતિરોધક ઘરમાં બેન્ડ હોવાને લીધે આવી તિરાડો પડી નહીં. દસમા ધક્કા પછી પારંપરિક ઘરના ખૂણામાં પડેલી તિરાડો ગ્રેડ 4 જેટલી પહોળી થઈ ગઈ અને પશ્ચિમની દિવાલ તો પડું પડું થઈ રહી. ભૂકંપ પ્રતિરોધક ઘરના ખૂણામાં નાખેલા ઊભા સળિયા અને બેન્ડને કારણે એ ઘરને ખાસ કંઈ નુકસાન થયું નહીં. 12મા ધક્કા પછી પારંપરિક ઘરની પશ્ચિમની દિવાલ પડી ગઈ અને છાપરું ઢળી ગયું. તેરમા ધક્કા પછી એ ઘર જમીનદોસ્ત થઈ ગયું. જ્યારે ભૂકંપ સુરક્ષિત ઘર ઊભું રહ્યું એમાં છાપરા પર બનાવેલી લોડ વોલમાં થોડી ગ્રેડ 2ની તિરાડો જ પડી. કરાની દિવાલ પણ બેન્ડને લીધે બિલકુલ સલામત રહી. આ તુલનાત્મક પ્રયોગ દ્વારા એ પુરવાર થયું કે સારી ગુણવત્તા વગર બાંધેલું પથ્થર અને સિમેન્ટનું પારંપરિક ઘર પડી જઈ શકે છે, જ્યારે ભૂકંપ પ્રતિરોધક ટેકનિક વાપરીને પથ્થર સિમેન્ટથી બનાવેલું એવું જ ઘર વધારે સુરક્ષિત રહે છે. નળિયાવાળા છાપરાને પણ વધારે મજબૂત બનાવી શકાય છે. આ કારણસર ભૂકંપ સુરક્ષા માટે ઈંટની દિવાલ અને કોલમ બીમ પર મૂકેલું ધાબાવાળું મકાન જ બનાવવું પડે એ બિલકુલ જરૂરી નથી. તમે હવે ભવિષ્યમાં જે મકાન બાંધો એ ભૂકંપ પ્રતિરોધક મકાન બાંધવા માટે નિષ્ણાંતો મારફતે, તમારા ભૂકંપ નિરીક્ષકો મારફતે જે સૂચના આપવામાં આવે છે એ સૂચનાને અનુસંધાને મકાન બાંધો. જે મકાનો ધ્વસ્ત થઈ જાય કાચા મકાનો એની કમ્પેરેટિવમાં તો ઘણું મજબૂત છે અને પોતાનું જાન બચાવી શકે છે. અમે જોયું એ પ્રમાણે હવે મજબૂતીકરણ મકાન બનાવવું પડે. મજબૂતીકરણ મકાન બનાવવાથી ખૂબ ફાયદો થાય છે. આ જે ઊભું છે એ મકાન બાંધવું જોઈએ. 2 ફૂટે યાદર મેકો ફરી ગયા, લાંબો પાણો એટલે અમે ગામડામાં યાદર કહેવીએ ને, એ મેકે તો ટકાઉ રહે કારણ કે એક દિવાલ પડી એનું વધારે. હુકમમાં ઘણા એવા કિસ્સા બીના છે કે એક કોઈની દિવાલ પડી જાય ને એક કોઈ નિયમમાં પડી કારણ કે કડવું પાણા મેકેલા એના હિસાબે. કચ્છ જિલ્લામાં છેલ્લા દાયકાથી સિમેન્ટ બ્લોકનો વપરાશ વધી રહ્યો હતો કારણ કે એમાં વાપરી શકાય એવા નાના પથ્થર ત્યાં સહેલાઈથી મળે છે. પરંતુ આવા બ્લોકના મકાનોમાં પણ છેલ્લા ભૂકંપે ખૂબ જ તારાજી સર્જી હતી. આ કારણોસર સિમેન્ટ બ્લોકને છોડીને હવે લોકોમાં મોંઘી ઈંટોનો વપરાશ વધી રહ્યો છે. હલતા ટેબલના બીજા પ્રયોગ દ્વારા આવા કોન્ક્રીટ બ્લોકના મકાનો પર ભૂકંપથી થતી અસરનો અભ્યાસ કરવામાં આવ્યો. હલતા ટેબલના આ પ્રયોગમાં બંને મકાનો સિમેન્ટના બ્લોકથી બનાવવામાં આવ્યા છે અને છાપરું RCCનું છે. આ પહેલું મકાન લોકો બનાવે છે એ રીતે બનાવવામાં આવ્યું છે, એટલે કે એમાં દિવાલો એક પછી એક બનાવવામાં આવી છે. પહેલી દિવાલ ઉપાડ્યા પછી જે દાંતા છોડવામાં આવેલા એમાં બ્લોક્સ ભરાવીને બીજી દિવાલ ઉપાડવામાં આવી અને એ જ રીતે ત્રીજી અને ચોથી દિવાલ ઉપાડવામાં આવી. દિવાલોને લગભગ 5 દિવસ ભીની રાખવામાં આવી. આ બીજું જે મકાન છે જે સુધારેલું મકાન છે, વધારે સારી ક્વોલિટીનું મકાન છે, આમાં સર્વપ્રથમ આ જાતના બ્લોક્સ વાપરવામાં આવે છે કે જેમાં આવો માર્કો બનાવેલો છે
આપ એક બ્લોક બીજા બ્લોક જોડે એની સાથે એનો બોન્ડ એનું જોડાણ વધારે મજબૂત થાય એ માટે છે. એ ઉપરાંત આમાં બધી દિવાલો એક સાથે ઉપાડવામાં આવી છે. દરવાજાથી શરૂ કરી અને ચણતર લેવામાં આવ્યું અને દરવાજા પર પતાવવામાં આવ્યું. ચણતર કર્યા પછી એને 15 દિવસ દૂર રાખવામાં પહેલા જ આપણે હાઈવે પર જ છે. આ ઉપરાંત દરેક ખૂણામાં એક એક સળિયો ઉભો રાખવામાં આવ્યો છે. આ સળિયો લગાડવા માટે આ જાતના બ્લોક વાપરવામાં આવે છે, જેમાં આવું કાણું રાખવામાં આવ્યું છે. દરેક સળિયો આરસીસીના ધાબા સુધી લઈ જવામાં આવ્યો છે અને એમાં વાળવામાં આવ્યો છે અને આરસીસીના ધાબાના સળિયા જોડે એને બાંધવામાં આવ્યું છે. આ ઉપરાંત દરવાજા અને બારીના જે છિદ્રો છે એની બંને બાજુ પણ સળિયા ઉભા કર્યા છે. લિન્ટલ લેવલે દિવાલની મજબૂતાઈ વધારવા માટે આરસીસીનો એક બેન્ડ મૂકવામાં આવ્યો છે. બંને મકાનો પર ટ્રેક્ટર વડે ભૂકંપ જેવા ધક્કા આપતા થોડા ધક્કા પછી પારંપરિક મકાનના બારી પાસે ત્રાંસી તિરાડો પડવાની શરૂઆત થઈ. 7મા ધક્કા પછી આ ત્રાંસી તિરાડો ગ્રેડ 3 જેટલી પહોળી થઈ ગઈ અને દરવાજાની ઉપરની ઉત્તરની બાજુની દિવાલ ઓળંબાની બહાર ચાલી ગઈ. જ્યારે ભૂકંપ પ્રતિરોધક ઘરમાં બેન્ડને લીધે આવી તિરાડો પડી નહીં. 8મા ધક્કા પછી પારંપરિક ઘરમાં આરસીસીનું ધાબું પણ દિવાલો પરથી ખસી ગયું અને ત્યાં દિવાલ પર આડી તિરાડ દેખાવા માંડી. 10મા ધક્કા પછી પારંપરિક ઘર જમીનદોસ્ત થઈ ગયું. જ્યારે ભૂકંપ સુરક્ષિત ઘરમાં ફક્ત પેરાપેટ જુદી થઈ ગઈ અને તેમાં ગ્રેડ 1 જેટલી તિરાડો પડી હતી. આ પછી જેસીબી વડે ખૂબ જ તીવ્રતાવાળો એક ધક્કો આપવામાં આવ્યો, છતાં સુરક્ષિત ઘર જેમનું તેમ જ ઊભું રહ્યું, ફક્ત તિરાડો થોડી પહોળી થઈ. આ પ્રયોગથી એ સાબિત થયું કે જો ભૂકંપ પ્રતિરોધક ટેકનિક વાપરવામાં આવી હોય અને બાંધકામમાં સારી ગુણવત્તા જળવાઈ હોય તો માર્કાવાળા સિમેન્ટ બ્લોકથી બાંધેલા મકાનો કોઈ પણ વિસ્તારમાં આવી શકનાર ભૂકંપનો ધક્કો સહન કરવા સક્ષમ બની શકે છે. દરેક ખૂણામાં એકને બદલે 4 સળિયા નાખવાથી દિવાલો વધારે મજબૂત બનતી નથી અને ખર્ચો પણ વધે છે. I have a feeling this test can go a long way in reproducing earthquake resistant behavior in models. આના કરતા થોડો ખર્ચ વધારે કરવામાં આવે તો મકાન સેફ રહી શકે છે. મને લાગે છે કે આ રીતે બધા મકાનોમાં થવું જોઈએ. સામાન્ય માણસને વિશ્વાસ પડે કે બહુ જ ઓછા ખર્ચના વધારાથી મકાન ભૂકંપરૂપ બની શકે છે. જેને દિશા શરૂઆતથી સાચી મળે તેવા એન્જિનિયરો આગળ જઈને ભૂલ કરવાનો સ્કોપ રહેતો નથી. એક સળિયો, પ્લિન્થ બેન્ડ, ગેબલ બેન્ડ, આનાથી ચોક્કસપણે મજબૂતીકરણ અને ટકાઉ, સસ્તું, સરળ, સાદું મકાન જે બનશે તે ગામવાળાને ફાયદારૂપ રહેશે. અને કેટલાય ધક્કા માર્યા તો એ પડતો નથી. આવું મકાનોને તો જાણવાની ઓછી થાય. ગામમાં એ માલિકને પણ ખબર હોવી જોઈએ કે ના ખરેખર આ જે ટેકનોલોજી નવી છે એ પ્રમાણે આપણે બાંધકામ કરવું જોઈએ. બીમ કોલમ કરતાં એક સળિયાવાળા મકાન વધુ મજબૂત હોય છે. આપણે જે મકાન બનાવીએ છીએ એક સળિયાવાળો કોલમ જેને પ્લિન્થ લેવલ સાથે જોઈન્ટ કરવાનો, લિન્ટલ લેવલ સાથે અને સ્લેબ લેવલ સાથે, જો આટલું કરવામાં આવે તો લગભગ 10-15% વધુ ખર્ચો લાગે અને મકાનની મજબૂતી જે બતાવ્યું એ પ્રમાણે ઘણી જ વધી જાય છે. એક સળિયો પણ ઘણું મજબૂતી આપે, કારણ કે ચારે છેડા જે પકડ થઈ જાય ને એ આખું મકાન બાંધી લે આમ મજબૂત આમ. ગુજરાતના ભૂકંપ પછી ગભરાઈને ઘણા લોકોએ ખૂબ ઓછા કે નહિવત નુકસાનવાળા ઘરો પાડી નાખીને નવા ઘરો બનાવ્યા. આમ કરવાને બદલે એ લોકો મકાનોનું રેટ્રોફિટિંગ એટલે કે મજબૂતીકરણ કરી મકાનોને ભૂકંપ પ્રતિરોધક બનાવી શક્યા હોત, જે નવા બાંધકામના ફક્ત 15% ખર્ચામાં થઈ શક્યું હોત. જ્યારે અનેક ઠેકાણે લોકો પોતાના ભૂકંપથી નુકસાન પામેલા ઘરોમાં સાદી મરામત કરાવી તેમાં જ રહેવા લાગ્યા છે, તે લોકોને ખ્યાલ નથી કે આવું મકાન ભૂકંપના એક હળવા આંચકાથી પણ પડી જઈ શકે છે. ત્રીજા પ્રયોગનો ઉદ્દેશ પારંપરિક અને મજબૂતીકરણ કરેલા ઘરો પર ભૂકંપની અસર માપવાનો હતો. મારી જમણી બાજુએ જે મકાન છે એ ઉત્તર ગુજરાત
ખાસ કરીને સાંતલપુર અને કચ્છના ઘણા વિસ્તારોમાં જે પારંપરિક પથ્થર અને માટીનું મકાન બને છે એવું જ મકાન છે, એનું ચણતર તોડાનું છે માટીમાં અને એની ઉપર છાપરું મેંગ્લોરી નળિયાનું છે. આ મકાન અહીંના જ કડિયા હોય અહીંની જ વસ્તુઓથી બનાવેલું છે અને છાપરું મકાનની ઉપર જે સાધારણ રીતે મૂકવામાં આવે છે એ જ રીતે મૂકવામાં આવેલું છે. બીજું મકાન જે છે એ પારંપરિક મકાન જ છે, પથ્થર માટીની દિવાલો છે અને ઉપર છાપડું નળિયાનું ઢળતું, પણ આ મકાનનું ભૂકંપની સામે મજબૂતીકરણ કરવામાં આવ્યું છે. મજબૂતીકરણની નીચે જુદી જુદી વસ્તુઓ કરવામાં આવી છે, એમાં સૌથી પહેલો છે ભૂકંપીય પટ્ટો. જે પટ્ટો લોખંડની જાળીનો છે અને ચારો દિવાલો પર લગાડવામાં આવ્યો છે. આવો જ પટ્ટો આ બાજુના બંને બાજુના કરાઓ ઉપર પણ લગાડવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજી અગત્યની વસ્તુ છે દિવાલોના હેડર. જે દિવાલમાં કાણું પાડી અને સળીઓ નાખ્યા બાદ કોન્ક્રીટની અંદર બંધ કરવામાં આવેલા છે. આ સિવાય છાપરાની નીચે જે વળીઓ છે એ વળીઓને તાર દ્વારા પટ્ટા જોડે બાંધવામાં આવી છે કે જેથી છાપરું અને દિવાલનો એક જોડ બને. સૌથી નીચેની નળિયાની હાર પર તાર બાંધવામાં આવ્યો છે કે જેથી નળિયા ધરતીકંપ દ્વારા ના પડે અને વાવાઝોડામાં પણ ના પડે. અને એ સિવાય બંને કરાઓને પકડવા માટે આમને સામને તાર બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત છાપરાની નીચે વિકર્ણમાં પણ તાર બાંધવામાં આવ્યા છે કે જેથી છાપરું આખું ચૂકું ના થાય. આ પ્રયોગમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ હાજરી આપી હતી. રાજ્યભરમાંથી 500 જેટલા લોકો આવ્યા હતા, જેમાં સરકારી અમલદારો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, કડિયા સુથાર જેવા કારીગરો અને ગામડાના સામાન્ય લોકોનો સમાવેશ થતો હતો. બંને પારંપરિક મકાનોને ટ્રેક્ટરથી ધક્કા મારવામાં આવ્યા. મજબૂતીકરણ ન કરેલા મકાનમાં 7મા ધક્કા પછી તિરાડો ગ્રેડ 3 જેટલી પહોળી થઈ ગઈ અને થોડા ભાગમાં પથ્થરની દિવાલનું એક પડ ચૂકું થઈ પડી ગયું. મજબૂતીકરણ કરેલા ઘરમાં હેડરને લીધે દિવાલ 2 ભાગમાં છૂટી પડી નહીં. 9મા ધક્કા પછી પારંપરિક મકાનની દક્ષિણ બાજુની દિવાલ ઓળંબાની બહાર ચાલી ગઈ, જ્યારે મજબૂતીકરણ કરેલા ઘરને ખાસ કંઈ જ નુકસાન થયું નહીં. 10મા ધક્કા પછી પારંપરિક ઘરનો એક બાજુનો ખૂણો પડી ગયો અને તિરાડો વધુ પહોળી થઈ ગઈ, જ્યારે મજબૂતીકરણ કરેલા મકાનમાં ભૂકંપીય પટ્ટાને લીધે ખૂણા છૂટા પડ્યા નહીં અને બહુ મોટી તિરાડો પણ ન પડી. આ પછી ઉપરા ઉપરી 3 ધક્કા મારવામાં આવ્યા. જેમાં 13મા ધક્કા પછી સામાન્ય મકાન જમીનદોસ્ત થઈ ગયું, જ્યારે મજબૂતીકરણ કરેલા મકાનમાં દરવાજા પાસેનો થોડો ભાગ તૂટી પડ્યો. આ છતાં આ મકાન ઘણી સારી રીતે ઊભું રહ્યું અને એમાં ફક્ત ગ્રેડ 2 જેટલી તિરાડો પડી. વાંસાપટ્ટી દિવાલ સાથે બાંધેલી હોવાથી ચારેય દિવાલો એકબીજા સાથે જોડાયેલી રહી. નળિયાનું છાપરું પણ તાણિયાને લીધે વાંકું ચૂકું ન થયું. આ પ્રયોગથી લોકોમાં એક વિશ્વાસ બેઠો કે મજબૂતીકરણ કરેલા મકાનો ભૂકંપના ધક્કાથી સહેલાઈથી પડી જતા નથી. આ ઉપરાંત આ પ્રયોગથી લોકોને જોખમકારક સ્થિતિમાંના લાખો મકાનોનું મજબૂતીકરણ કરવાની જરૂરિયાત સમજાઈ. જે મકાનમાં રેટ્રોફિટિંગ કરેલું છે એમાં તિરાડો નથી પડી અને જે એમને જ બનાવેલું છે એમાં તિરાડો જોવા મળે. રેટ્રોફિટિંગ દ્વારા જે મકાનો બનાવવામાં આવે છે એને આજકાલના ઝટકા લાગે છે, બહુ ઓછા લાગે છે. કે આપણે જે આ સળિયા મેળવીને બાંધેલો ખૂણા મારેલા રહ્યા એ થોડી મજબૂતી વધારે હશે અને પહેલાંની મજબૂતી ઓછી રહે.
નક્કી વાત છે જેટલી જલ્દી તૂટે એટલી જલ્દી થી આ મકાન નથી તૂટતું, તો આપણે થોડો વધારે ખર્ચો કરી અને આપણું ઘર અને જાન પણ બચાવી શકીએ, તો એ વધારે સારી રીતે સમજી શકીએ. બાત બિલકુલ સબ લોકો કે સામને આ ગઈ કે छोटे छोटे इम्प्रूवमेंट्स है जिनमें के हमारी जो कीमत है अगर हम लगाएं एक मकान की कीमत के अनुपात में जो 8-10% से अधिक नहीं बैठेगी, और यदि शुरू में बनाएं तो 5-6% ही बैठेगी, तो उसके द्वारा हम पूरा अपना बचाव भूकंप से कर सकते हैं. हलता टेबल ना प्रयोग थी लोगों ने समझायूं कि सारी गुणवत्ता वालों अने भूकंप प्रतिरोधक टेक्निक वापरीने कोईपण सामग्री थी बनावेलू मकान એ જ સામગ્રીથી બનાવેલ સામાન્ય મકાન કરતાં ઘણું વધારે મજબૂત હોય છે. આ ઉપરાંત લોકોને એ પણ સમજાયું કે હયાત મકાનોનું મજબૂતીકરણ ખરેખર મકાનને ભૂકંપ સામે સક્ષમ બનાવે છે. આવી ટેકનોલોજીનો વપરાશ આપણા દેશની માલમત્તાને નુકસાન અને વિનાશથી બચાવશે અને ભવિષ્યમાં આવનારી કુદરતી આપત્તિઓ વખતે લોકોને પીડા અને હાડમારીથી બચાવશે.